તો સુરેન્દ્રનગર સબ જેલમાંથી વધુ 3 મોબાઈલ મળી આવ્યા છે, એક ચાર્જર અને સિમ કાર્ડ પણ મળી આવ્યા છે. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે ચેકિંગ હાથ ધરતા આ મોબાઈલ મળી આવ્યા છે. તો સુરેન્દ્રનગરનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જે ખુદ એક કેદીએ બનાવ્યો હતો. આ કેદીએ ત્યાંના જેલર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને કેદીઓને જે સુવિધાઓ આપવામાં આવે છે તેને લઈને સુરેન્દ્રનગરની સબ જેલ હવે વિવાદમાં આવી છે. વધુ એક વખત તપાસ દરમિયાન કેટલાક સાધનો મળી આવ્યા છે, જે ખરેખરમાં જેલમાં ન હોવા જોઈએ. સબ જેલમાંથી વધુ 3 મોબાઈલ મળી આવ્યા છે, જેનાથી કેદીઓ પર કે જે પોતાના ગુનાને લઈને સજા કાપી રહ્યા છે તેની પર પણ આશંકા જઈ રહી છે. સાથે સાથે જેલના જેલર અને સ્ટાફ પર પણ મોટો પ્રશ્નાર્થ કે એક કેદી કે જે અપરાધી છે, જે પોતાના ગુનાની સજા કાપી રહ્યો છે, તેને આ પ્રકારની વસ્તુઓ આપવી કેટલું યોગ્ય. સંવાદદાતા સાજિદ બિલિમ પાસેથી વધુ માહિતી મેળવીએ. સાજિદ, વધુ એક ચાર્જર અને સિમ કાર્ડ મળી આવ્યા છે તપાસ દરમિયાન, હવે કયા પ્રકારની કાર્યવાહી તે મોટો પ્રશ્ન. જી, શિવાને જો વાત કરીએ તો સુરેન્દ્રનગરની જેલ છે કે મોબાઈલ શોપ તે ખબર નથી પડતી, કારણ કે રોજે રોજ મોબાઈલ મળવાના કિસ્સા ભરે છે. ત્યારે આજે ફરી જે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છે બીબી ઝાલા, તેઓએ જે ધ્રાંગધ્રા જેલની અંદર ચેકિંગ હાથ ધર્યું, ચેકિંગ દરમિયાન 3 મોબાઈલ મળી આવતા, એકાએક આ મોબાઈલ અને 2 ચાર્જર મળી આવતા અને 1 સિમ કાર્ડ મળી આવ્યું છે, જેથી પોલીસ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. હાલ જો વાત કરીએ તો પોલીસે તપાસ હાથ ધરી, ત્યારે 1 સિમ કાર્ડ પણ મળી આવ્યું છે. આ સિમ કાર્ડ આવે છે તો સિમ કાર્ડની તપાસ કરવામાં આવશે કે આ સિમ કાર્ડની અંદરથી કોને વાત કરી છે, ક્યાં વાત કરી છે, કોના કોન્ટેક્ટમાં હતા, કયા કેદીનું છે, તેની તપાસ ચાલી રહી છે. અને હાલ રાજ્યભરમાં આ બનાવે ખળભળાટ મચાવ્યો છે, કારણ કે જેલની અંદરથી રોજે રોજ બિન પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે, જેથી કરીને પોલીસ પણ અત્યારે શંકા સેવાઈ રહી છે. જી બિલકુલ સાજિદ, આભાર. તો જેલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ કરવામાં આવતા આ તમામ સાધનો મળી આવ્યા છે. આ પહેલા કેદીઓએ જ આક્ષેપ લગાવ્યા છે કે કેદીઓને અત્યારે તમામ જે વસ્તુઓ છે તે આપવામાં આવે છે અને તમામ સુવિધાઓ જેલ સ્ટાફ દ્વારા જ આપવામાં આવે છે.